स्टार्ट करिए। जो क्वेश्चन नंबर 17 मा कीधु छे, एक शेर विषे नी नीचे नी माहिती परथी सादो प्रजनन दर, नियत उम्रगाळा માટેનો પ્રજનન દર અને કુલ પ્રજનન દર શોધો। સાદો પ્રજનન દર, જેને આપણે શોર્ટમાં કહીશું જી એફ આર, જનરલ ફર્ટિલિટી રેટ। જનરલ એટલે સાદો, ફર્ટિલિટી એટલે પ્રજનન, રેટ એટલે દર। સાદો પ્રજનન દર, જનરલ ફર્ટિલિટી રેટ। નિયત ઉંમરગાળા માટેનો પ્રજનન દર એને શોર્ટમાં લખીશું એસ એફ આર, સ્પેસિફિક ફર્ટિલિટી રેટ, સ્પેસિફિક ફર્ટિલિટી રેટ। અને આને લખીશું ટી એફ આર, કુલ ટોટલ ફર્ટિલિટી રેટ, કુલ પ્રજનન દર। તો હવે ક્વેશ્ચન આવે કે આ શું છે અને કઈ રીતે શોધાય। તો જો સાદો પ્રજનન દર કઈ રીતે શોધાશે, તો એ પહેલા આપણે જોઈ લઈએ આપણને કઈ માહિતી આપી છે। આપણને વર્ષ આપ્યા છે, ઉંમર 15 વર્ષથી લઈને 49 યર્સ સુધીની માહિતી આપેલી છે, અને એ ઉંમરમાં સ્ત્રીઓની સંખ્યા આપેલી છે 1000માં। એનો મતલબ શું કે આ કોઈ એક શહેર વિશેની વાત ચાલે છે, એ શહેરમાં કોઈ એક વર્ષ દરમિયાન એટલે કે 2010, તો 2010ની અંદર આ શહેરમાં 15 થી 19 વર્ષની સ્ત્રીઓની સંખ્યા 48,000 હતી। 20 થી 24 વર્ષની ઉંમર ધરાવનારી સ્ત્રીઓની સંખ્યા 45,000 હતી, એ પ્રમાણેની માહિતી આપી છે। અને અહીંયા લખ્યું છે કુલ જન્મેલા બાળકોની સંખ્યા, કે 15 થી 19 વર્ષની સ્ત્રીઓ જે 48,000 હતી, તેમના દ્વારા કેટલા લોકોનો જન્મ થયો, તો 1200। તો 1200 આ એજમાં લખ્યું છે, આ એજ ગ્રુપમાં લખ્યું છે, એનો મતલબ જ એ થાય કે આ સ્ત્રીઓ દ્વારા આટલા લોકોનો જન્મ થયો। પછી 5130 એટલા બાળકોનો જન્મ આ એજ ગ્રુપની સ્ત્રીઓ દ્વારા થયો, એ પ્રમાણેની માહિતી આપણને આપેલી છે। તો હવે આપણે સાદો પ્રજનન દર શોધવાનો છે। તો ક્વેશ્ચન એ આવે કે કેમ અહીંયા સ્ટાર્ટ થાય છે, સ્ત્રીઓની માહિતી આપી છે, તો ઓબ્વિયસલી પ્રજનન દર ગણવા માટે સ્ત્રીઓની સંખ્યાની જરૂર પડે। અને પ્રજનન દર માટેની ઉંમર સામાન્ય રીતે જે આપણે કહીએ, મોટા ભાગના કેસમાં 15 વર્ષથી લઈને 49, 50 વર્ષ સુધીની હોય, એટલે આપણને આવી માહિતી આપેલી છે। તો હવે જી એફ આર કઈ રીતે શોધવો, સાદો પ્રજનન દર કઈ રીતે શોધવો। તો જે સ્ત્રીઓ બાળકને જન્મ આપી શકે છે એ સ્ત્રીઓ કેટલી છે, તો એ કેટલી છે, તો એ આપણે આનો ટોટલ કરો એટલે આપણને ખબર પડશે કે આ શહેરમાં 15 થી 50 વર્ષની, 49 વર્ષની ઉંમર ધરાવતી સ્ત્રીઓની સંખ્યા કેટલી છે। તો આનું ટોટલ કરીને કહો તો કેટલું છે, 2,70,000 2,70,000 સ્ત્રીઓ છે આ શહેરમાં એ પર્ટિક્યુલર વર્ષ દરમિયાન। હવે આ સ્ત્રીઓથી ટોટલ કેટલા બાળકોનો જન્મ થયો, તો કુલ જન્મેલા બાળકો કેટલા છે, તો આનો ટોટલ કરો।2,898 2898, ઓકે। હવે 2,00,000, સોરી સર, 2,898 2,898, ઓકે। તો બે લાખ 70,000 કુલ સ્ત્રીઓની સંખ્યા કે જે જન્મ આપી શકે છે એવી સ્ત્રીઓ, અને તેમના દ્વારા વર્ષ દરમિયાન 20,898 બાળકોનો જન્મ થયો, તો 1,000 કેટલા,
आ तमे जो कैलक्युलेशन करो तो जे आवशे ने आपणे कहीशुं सादो प्रजनन दर जीएफआर। तो जीएफआर शुं करवानुं छे तो के 1000 जेने हुं अहींया लखुं छुं गुणिया 20898 भाग्या 270000 શું જવાબ આવે છે કો 77.4 હવે આનો અર્થ એ થાય કે આ શહેરમાં દર 1000 સ્ત્રીઓ પણ કેવી સ્ત્રીઓ જે બાળકોને જન્મ આપી શકે છે એવી સ્ત્રીઓ દર 1000 એવી સ્ત્રીઓ 77.4 એટલે આ એવરેજ છે એટલા માટે દર 1000 એ 77.4 બાળકોને જન્મ આપે છે તેમ કહેવાય તો સાદો પ્રજનન દર જીએફઆર કઈ રીતે કેલ્ક્યુલેટ થાય તો અહીંયા તો 1000 આવ્યા અહીંયા આવશે કુલ વસ્તી પણ કોની વસ્તી જે સ્ત્રીઓ 15 થી 50 એટલે કે જન્મ બાળકોને જન્મ આપી શકે તેવી સ્ત્રીઓની સંખ્યા એ શહેરની એ સમયની અને તે લોકોએ તે શહેરમાં તે સમયે કેટલા બાળકોને જન્મ આપ્યો એ બંનેનું કેલ્ક્યુલેશન કરીને તમે જીએફઆરનો આન્સર લાવી શકશો તો જીએફઆરની ફોર્મ્યુલા શું તો અમુક પ્રદેશમાં જન્મેલા અને જીવિત રહેલા કુલ બાળકોની સંખ્યા એક પર્ટિક્યુલર વર્ષમાં ભાગ્યા તે વર્ષમાં તે પ્રદેશમાં તે વર્ષમાં પ્રજનન વયગાળામાં એટલે કે જે સ્ત્રીઓ જન્મ આપી શકે છે તેવી સ્ત્રીઓની કુલ સંખ્યા ગુણ્યા 1000 એટલે જે જવાબ આવશે જીએફઆરનો આવશે તો જીએફઆર શોધવું બહુ સહેલું છે એકદમ સિમ્પલ રીતે તમે આ શોધી શકશો એના માટે બે વસ્તુની જરૂર પડે કુલ સ્ત્રીઓ કે જે જન્મ આપી શકે છે તેવી અને કુલ જન્મેલા બાળકો અને એમાંથી જે જીવિત રહેલા છે તે પણ અહીંયા જો બીજું કશું ના લખ્યું હોય તો જે જન્મ્યા છે એ જીવિત રહ્યા છે એવું માની લેવામાં આવશે ઓકે હવે એસએફઆર સ્પેસિફાઇડ ફર્ટિલિટી રેટ જે વસ્તુ તમે અહીંયા આનું ટોટલ કરીને શોધી એની જગ્યાએ દરેકે દરેક ઉંમરગાળાની અંદર આ વસ્તુ શોધવાની એટલે કે પહેલા 15 થી હવે અહીંયા હું ઉંમર જે છે 15 થી 19 માં આ એવી એજ છે કે જે બાળકને જન્મ આપી શકે તો આ એજ ગ્રુપમાં કેટલી સ્ત્રીઓ હતી તો અહીંયા સ્ત્રીઓની સંખ્યા લખવાની તો એ તો આપણને આપેલી જ છે 48000 અને તે સ્ત્રીઓ દ્વારા કેટલા બાળકોનો જન્મ થયો તો કે 1200 તો આપણે લખીશું 1200 ગુણ્યા 1000 ભાગ્યા 48000 અહીંયા ઉપર જે આપણે આ શોધ્યું ને એ જ વસ્તુ ફરી પાછી શોધવાની છે પણ ઉપર ટોટલ હતું આ પણ ટોટલ છે પણ આ પર્ટિક્યુલર ઉંમર જૂથમાં એટલે કે આ પર્ટિક્યુલર ઉંમરની અંદર 15 થી 19 અને આ જે શોધીએ એને કહેવાય એસએફઆર તો એસએફઆર તો દરેકે દરેક ઉંમર જૂથ માટે અલગ અલગ હશે તો 20 થી 24 માટેનું પણ અલગ હોય 25 થી 29 માટેનું અલગ હોય 20 થી 24 માટે બોલો કઈ રીતે કેલ્ક્યુલેશન થશે કહો તો 45000 5130 તો 1000 કેટલા બરોબર એટલે મારે કેલ્ક્યુલેશનમાં નીચે 45000 આવશે અહીંયા 1000 આવશે અને ઉપર આવશે 5130 આ કેલ્ક્યુલેશન કરો એટલે બીજી કિંમત આવે તો બોલો તો પહેલા માટે શું જવાબ આવશે તમે આ 25 એટલે શું કહેવાનો મતલબ છે આમાં કે આ ઉંમર જૂથમાં રહેલી સ્ત્રીઓ દર 1000 સ્ત્રીએ 25 બાળકોનો જન્મ થાય છે એટલે 25 બાળકોને જન્મ આપે છે 1000 સ્ત્રી 25 બાળકને જન્મ આપે છે આ પર્ટિક્યુલર એજ ગ્રુપની હવે આ સેકન્ડ એજ ગ્રુપમાં કેટલું આવશે જવાબ 114 કેમ તો કે આ એજ ગ્રુપમાં
ચાન્સીસ વધારે છે આ એજ ગ્રુપમાં, મેરેજ થવાના ચાન્સીસ ઓછા છે, અહીંયા મેરેજ થવાના ચાન્સીસ વધારે છે એટલે એનો જવાબ વધારે આવવાની શક્યતા ખૂબ જ છે. પછી પછી 6300 ઉપર આવશે, નીચે આવશે 42. ખાલી 42 લખો તોય ચાલે, કેમ? તો કે 42000 અને આ ગુણ્યા 1000 તો કેન્સલ જ થવાના છે. બોલો શું જવાબ આવશે? પંદર ના હોય, ચેક કરો. 6300 ભાગ્યા 42 કરવાના ને. અને લોજિકલ પણ છે ને કે આ આ જૂથમાં વધારે કિંમત હોવી જરૂરી છે. પછી 4290 ભાગ્યા 42000, નહીં 42 નહીં, ઓકે સોરી 39, હા 110 આવશે. પછી હવે ડાયરેક્ટ 2880 ભાગ્યા 36, બસ ડાયરેક્ટ જ કરો. બોલો 80. હવે ઘટશે, પછી 990 ભાગ્યા 33, એટલે પણ ઓછું જ આવશે 30. અને 108 ભાગ્યા 27, એકચ્યુઅલી 27000 છે ગુણ્યા 1000 કરીશું, ચાર. તો એ ખબર પડી શકે કે આ એજ ગ્રુપમાં 1000 સ્ત્રી એ ચાર બાળકોને જન્મ આપશે એવું કહી શકાય. તો આ SFR ની અલગ અલગ, આનો ટોટલ કરવાની જરૂર નથી, આ SFR આવી ગયું, જે અહીંયા આપ્યું નથી જવાબમાં, એ SFR નું અહીંયા એક આવી રીતે કેલ્ક્યુલેશન કરવું પડશે. હવે આવે છે TFR, એટલે કુલ પ્રજનન દર. તો જે આપણે SFR ની કિંમતો શોધી અલગ અલગ એજ ગ્રુપની, એનું ટોટલ કરવાનું અને એના ગુણ્યા આઈ કરવાનું. હવે આઈ શું છે કહું છું બે મિનિટમાં, પહેલા આનું ટોટલ બોલો. 25 વત્તા 114 વત્તા 150 110 80 ને 30 અને 4, બોલો. હવે આ 513 ગુણ્યા આ ક્લાસ ઇન્ટરવલ, એટલે કે આ બે વચ્ચેનો તફાવત, અથવા તો આ બે વચ્ચેનો તફાવત, એને વર્ગ લંબાઈ કહેવાય. તો વર્ગ લંબાઈ કેટલાની છે? તો જો આ બધામાં સરખું જ હોય તો 15 થી 20 25 30, એટલે વર્ગ લંબાઈ કેટલા થશે? 5 ની, એટલે 5 વડે ગુણી નાખો, એટલે 2565. તો આ TFR થશે. હવે TFR રેટ છે એટલે આ 1000 માં જ ગણાય, પણ તમને સમજણ પડે એટલા માટે આને ભાગ્યા 1000 કરો ને, તો આ જે જવાબ આવે એ શું બતાવે છે એ સમજાવું તમને. આ પણ સમજાઈ શકાય. આ શું બતાવે છે કે 1000 સ્ત્રી કે જેમની ઉંમર 15 થી 49 ની વચ્ચે છે, એવી 1000 સ્ત્રી તેમના જીવન દરમિયાન કુલ કેટલા બાળકોને જન્મ આપશે? તો 1000 સ્ત્રી એમના જીવન દરમિયાન 2565 બાળકોને જન્મ આપશે. એને ભાગ્યા હું 1000 કરું ને, એટલે 2.5 જેવું આવે. તો એવું કહી શકાય કે ઓન એન એવરેજ આ પર્ટિક્યુલર શહેરની અંદર એક સ્ત્રી તેના પૂરા જીવન દરમિયાન 2.5 બાળકોને જન્મ આપે છે. હવે આ પોઈન્ટમાં એટલા માટે આવે છે કેમ કે આપણે એવરેજ વસ્તુ વિચારીએ છીએ, પોઈન્ટમાં એવરેજ, એટલે આપણે એમ રફલી કહીએ તો 1000. હવે આને આપણે 1000 વડે ગુણવાના તો આપણને ખબર પડે કે હા 2565, એટલે કે 1000 સ્ત્રીઓ
2565 બાળકોને જન્મ આપશે પૂરા પૂરા જીવન દરમિયાન એવું આપણે કહી શકીએ. તો TFR એટલે કે ટોટલ ફર્ટિલિટી રેટ, ટોટકુલ પ્રજનન દર શોધવા માટે શું કરવાનું, સિગ્મા SFR ગુણ્યા I. એટલે ધારો કે અહીંયા SFR શોધવાની કીધું જ ના હોત તો તમારે શોધવો જ પડે, કેમ કે TFR તમારે શોધવાનું છે. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 18 એક્ઝેક્ટલી આના જેવો જ છે. ચેક કરો, સ્ત્રીઓની સંખ્યા આપેલી છે, 1000માં આપી છે, અને કુલ જન્મેલા બાળકોની સંખ્યા આપી છે, અને એની એ જ વસ્તુ શોધવાની છે. એટલે આ તમે જાતે કરી શકશો. સાદો પ્રજનન દર, નિયત ઉંમરગાળા માટેનો પ્રજનન દર અને કુલ પ્રજનન દર. ઓકે હવે ક્વેશ્ચન નંબર 19 જુઓ. એમાં પણ ઓલમોસ્ટ આપણને એવી જ વસ્તુ આપેલી છે. એક શહેરમાં અમુક ચોક્કસ વર્ષ દરમિયાન જુદી જુદી ઉંમર જૂથમાં સ્ત્રીઓની સંખ્યા અને તેમને જન્મ આપેલા બાળકોની સંખ્યા નીચે પ્રમાણે છે. તે પરથી સાદો પ્રજનન દર, નિયત ઉંમરગાળા માટેનો પ્રજનન દર અને કુલ પ્રજનન દર શોધો. તે શહેરમાં કુલ વસ્તી 300,000 હોય તો સાદો જન્મ દર શોધો. જો પ્રજનન દર અને જન્મ દરમાં તફાવત છે, શું છે આપણે જોઈએ છે પછી. તો આ એક્ઝામ્પલમાં આનું ટોટલ કરો પહેલા, પછી આનું ટોટલ કરો. કરો તો આનું ટોટલ, સ્ત્રીઓની સંખ્યા 120, એ પણ 1000માં છે, એટલે 1,20,000 સ્ત્રીઓ થઈ એવું કહી શકાય આ શહેરમાં આ ઉંમર જૂથમાં. અને એમણે કેટલા બાળકોને જન્મ આપ્યો? 9,000. તો 1000 એ કેટલા, એટલે આપણું GFR આવી જશે. તો 9,000 ગુણ્યા 1000 કરો, ભાગ્યા 1,20,000 કરો, એટલે GFR ની કિંમત આવશે 75. ચેક કરી લો. 75 GFR ની કિંમત આવી ગઈ. શું કર્યું આપણે GFR શોધવા માટે આ એક્ઝામ્પલમાં? તો એ જ વસ્તુ જે આપણે પહેલા કરી હતી, 1,20,000 સ્ત્રીઓ કુલ હતી જે લોકો જન્મ આપી શકે જેવી, એમાંથી ટોટલ જન્મેલા બાળકો 9,000, તો 1000 એ કેટલા? તો 75 તમારો જવાબ આવશે. હવે આ જ એક્ઝામ્પલમાં SFR અને TFR કઈ રીતે શોધાય એ આપણે ડિસ્કસ નથી કરતા, જે ઓલરેડી કરી નાખ્યું છે. આના ભાગ્યે આ કરો, દર આના ભાગ્યે આ કરી નાખવાના, આ 1000માં જ છે, એટલે ડાયરેક્ટ તમે આના ભાગ્યે આ કરો એટલે તમને અહીંયા અલગ અલગ કિંમતો મળતી રહેશે, અને એનું ટોટલ કરીને ગુણ્યા 5 કરશો એટલે TFR આવી જશે. એ સહેલું છે. હવે આપણે આ એક શોધવાનું છે, સાદો જન્મદર. હવે સાદો જન્મદર એને કહેવાય ક્રૂડ બર્થ રેટ, ડેથ નહીં બર્થ. આપણે લાસ્ટ લેક્ચરમાં CDR જોયું હતું, હવે CBR, ક્રૂડ બર્થ રેટ, સાદો જન્મદર, બર્થ રેટ, જન્મદર. તો અહીંયા એક જ નાનકડો તફાવત આવે. આ જે છે શું હતું, તો કે આ એવી સ્ત્રીઓની સંખ્યા હતી કે જે જન્મ આપી શકે, એની જગ્યાએ કુલ વસ્તી લેવાની છે, બસ આટલો જ ફેર. અને અહીંયા જન્મ કેટલા લોકોનો થયો હતો કે 9,000 નો, પણ કેટલી વસ્તીમાં થયો, કુલ વસ્તી કેટલી હતી? તો કુલ વસ્તી આપણને ખબર હોવી જરૂરી છે, એટલા માટે જ આ એક્ઝામ્પલમાં કુલ વસ્તી આપેલી છે. આ ગણવા માટે જ, આનું કેલ્ક્યુલેશન કરવા માટે જ કુલ વસ્તીની જરૂર પડી આપણને. એ આપેલી છે 300,000. એટલે 300,000માં 1,20,000 સ્ત્રીઓ એવી હતી કે જે જન્મ આપી શકે, પણ કુલ સ્ત્રીઓ કેટલી, સોરી આ સ્ત્રીઓ નહીં, કુલ વસ્તી જેની અંદર બધી સ્ત્રીઓ પુરુષો અને બધા લોકો આવી ગયા. ઓકે તો જવાબ શું આવશે? તો ઓબ્વિયસલી આના કરતા ઓછો જ આવે. શું આવશે? 30. તો જવાબ આવશે 30. સાદો જન્મ દર 30 દર 1000. એટલે કે આ શહેરમાં 1000 વ્યક્તિઓ, જેની અંદર બધા લોકો આવી ગયા, 1000 વ્યક્તિઓ હોય તો તે વ્યક્તિઓના લીધે 30
લોકોનો જન્મ થતો હોય છે દર 1030 લોકોનો જન્મ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ, હવે ધારો કે આ શહેરનો આપણને CDR ધારો કે ખબર પડી હોય કે 27 છે ધારો કે, તો આપણે એનો મતલબ શું કાઢીશું કે દર 1000 27 લોકો મરે છે અને દર 1000 30 લોકો જન્મે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વર્ષ દરમિયાન દર 1000 3 લોકો વધે છે શહેરમાં, દર 1000 3 લોકો વધે છે. હવે શહેરની વસ્તી 3 લાખ હોય તો એના ગુણ્યા આપણે 1000 3 તો 3 લાખે કેટલા, તો આપણને ખબર પડે કે દર વર્ષે આ શહેરમાં કેટલી વસ્તી વધે છે. અને જો આ ધારો કે 35 હોય તો એ બતાવે કે દર 1000 5 લોકો ઘટે છે. એટલે કેટલા વર્ષ પછી આ શહેરની વસ્તી બહુ જ ઓછી થઈ જશે, અથવા તો કેટલા વર્ષ પછી આ શહેરની વસ્તી અત્યારે જે છે એના કરતા વધશે, એ બધા કેલ્ક્યુલેશન્સ તમે આ બેનો ઉપયોગ કરીને કરી શકો. CBR એટલે કે ક્રૂડ બર્થ રેટ અને પેલું ક્રૂડ ડેથ રેટ ની કમ્પેરિઝન કરીને શહેર વિશે તમને થોડોક આઈડિયા મળી શકે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 20 એના જેવો જ છે, તમે તમારી જાતે કરી શકશો. પ્રજનન દર કહો કે પ્રજોપતિક દર કહો એક જ કહેવાય, આ પણ એક્ઝામ્પલ તમે તમારી જાતે કરી શકશો. અહીંયા શું કીધું છે, એ જ વસ્તુ છે અને કુલ શહેરની વસ્તી પણ આપી છે. એટલે તમે આમાં આપણને કીધું નથી, નહીં કીધું છે, સાદો જન્મદર શોધો તો શોધી શકાશે. હવે ક્વેશ્ચન નંબર 23 જુઓ. હવે 23 ની અંદર માહિતી જે આપી છે સમજવા જેવી છે. નીચેની માહિતી પરથી સાદો પ્રજનન દર અને કુલ પ્રજનન દર શોધો 23માં. હવે સાદો પ્રજનન દર એટલે કે GFR અને TFR શોધવાનું છે, પણ અહીંયા જે આપ્યું છે ને એ પ્રજનન દર જ આપી દીધું છે. એટલે કે સ્ત્રીઓની સંખ્યા જે આમાં હતું ને, સ્ત્રીઓની સંખ્યા એવું નથી આપ્યું જે રીતે અહીંયા હતું, સ્ત્રીઓની સંખ્યા ને કુલ જન્મ. તો આપણે SFR શોધતા હતા, SFR એટલે જ પ્રજનન દર, પણ પર્ટિક્યુલર એજ ગ્રુપનો, એનો મતલબ આ જે છે એ SFR જ છે. તો SFR ની કિંમત આપી દીધી છે. હવે જ્યારે SFR ની કિંમત આપી હોય અને TFR શોધવું હોય તો આપણે જાણીએ છીએ કે કઈ રીતે શોધાય. તો સૌથી પહેલા આધાનો ટોટલ કરો, તો 8 + 60 + 124 + 80 + 65 + 25 + 2 364 364 364 ગુણ્યા, અહીંયા જો તો ગેપ 5 વર્ષનો જ છે, ગુણ્યા 5 કરો એટલે જે આવશે TFR આવી જશે. TFR જોઈ લો તો 1820 1820. તો ચલો TFR તો આવી ગયું. હવે GFR શોધવા માટે બે વસ્તુની જરૂર પડે આપણે, કે કુલ સ્ત્રીઓ કેટલી છે આ ઉંમરમાં જે આપણને આપેલી નથી, અને કુલ કેટલા બાળકોનો જન્મ થયો છે એ પણ નથી ખબર. તો GFR કઈ રીતે શોધવાનું, તો જો ખાસ ધ્યાન રાખો, જ્યારે SFR ની કિંમત આપેલી હોય, SFR ની કિંમત આપેલી હોય અને સ્ત્રીઓની સંખ્યા ખબર નથી આપણને, એ ઉંમરગાળામાં સ્ત્રીઓની સંખ્યા ખબર નથી, તો GFR શોધવા માટે આ જે SFR નું ટોટલ છે, SFR નું જે ટોટલ છે એના ભાગ્યા આ કેટલા વર્ષ છે, 1 2 3 4 5 6 7 ભાગ્યા 7 કરી નાખવાના, વર્ગોની સંખ્યા એ જે આવશે એ કિંમત થશે GFR ની. તો GFR ની ફોર્મ્યુલા બે છે, એક આપણે પહેલા જોઈએ અને આ બીજી. પણ આ બીજી ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાની, કે જ્યારે SFR આપેલું હોય અને સ્ત્રીઓની સંખ્યા ના આપી હોય, ત્યારે આનું ટોટલ ભાગ્યા વર્ગોની સંખ્યા એટલે જે કિંમત આવશે એ GFR થશે. પરંતુ જો ક્વેશ્ચન નંબર 24માં ખાસ ધ્યાન રાખો, 24 ની અંદર આપણને સ્ત્રીઓની સંખ્યા આપી છે અને પ્રજનન દર આપ્યો છે. જો પ્રજનન દર આપ્યો છે એનો મતલબ જ SFR આપી દીધો છે, SFR આપી દીધો છે. અને મારે સાદો પ્રજનન દર શોધવાનો હોય
हाँ कुल प्रजनन दर शोधवानो होय तो बहु ईजी छे, आनो टोटल करी नाखवानो, एसएफआरનો ટોટલ કરી નાખવાનું અને એને ગુણ્યા 5 કરો એટલે તમારો જવાબ આવી જશે. પણ હવે મને આ શોધવાનું છે સાદો પ્રજનન દર. તો હવે મારે કઈ રીતે શોધવાનો? તો પહેલા મને ખબર હોવી જોઈએ કુલ જન્મ કેટલા થશે એની કિંમત આપણને ખબર હોવી જોઈએ. કુલ જન્મ કેટલા થશે એની, તો અહીંયા કુલ જન્મ કઈ રીતે શોધાશે? કોઈ કહી શકશે આ પર્ટિક્યુલર એજ ગ્રુપમાં કેટલા લોકો જન્મ્યા? કઈ રીતે કહી શકાશે કહો તો? તો આ પ્રજનન દર શું બતાવે છે? 1000 સ્ત્રીએ 25 લોકોનો જન્મ થાય છે, તો જો સ્ત્રીઓની સંખ્યા 25000 હોય તો કેટલો થાય? 1000 સ્ત્રીએ 25, તો 25000 એ કેટલો કહી શકશે? 1000 એ 25, તો 25000 એ કેટલા? 625. 625 બાળકોનો જન્મ થશે આ એજ ગ્રુપમાં, આ 25000 સ્ત્રીઓ દ્વારા. પછી 1000 એ 104, તો 24000 એ કેટલા? એટલે સિમ્પલી 1000 તો કટ થઈ જશે, એટલે 104 ગુણ્યા 24 કરો એટલે સીધો જવાબ આવી જશે. બોલો 2496. પરફેક્ટ. પછી 22000 એટલે કે 22 ગુણ્યા, એટલે 22000 ગુણ્યા 150 ભાગ્યા 1000 કરવાના છે, 1000 કટ થશે એટલે 22 ગુણ્યા 150 કરી નાખો. બોલો ઓકે. પછી બોલો 20 ગુણ્યા 110 double two double zero. પછી કરો તો 18 ગુણ્યા 80 1440. પછી 15 ગુણ્યા 30 450 અને 12 ગુણ્યા 4 48. ઓકે, હવે આટલું કેલ્ક્યુલેશન કરીને આ કોની કિંમત આવી છે? કુલ જન્મ. તો એનું ટોટલ કરી નાખવું પડશે આપણે. બોલો તો એનું ટોટલ, કુલ જન્મ કેટલા થયા અને કેટલી સ્ત્રીઓ એનું પણ ટોટલ કરવું પડશે. એટલે આની ટોટલ કરો. 9259 કુલ જન્મેલા બાળકો થઈ ગયા અને કુલ સ્ત્રીઓ કેટલી થઈ, આનો ટોટલ કરો. GFR આવી જશે. કરો તો કેલ્ક્યુલેશન, GFR નું ભાગ્યા 136 જ કરવાના. 9259 ભાગ્યા 136 એટલે GFR ની કિંમત આવશે. જો તો 77.64 આવે છે, ચેક કરી લો. 9259 ભાગ્યા 136 કરીશું તો ખોટો જવાબ આવે છે. એનો મતલબ કે અહીંયા કેલ્ક્યુલેશન ખોટું છે. ચેક કરો તો આ કેલ્ક્યુલેશન, ઓકે, કેલ્ક્યુલેશન મિસ્ટેક લાગે છે. 10559 તમારો જવાબ આવી જશે. આ ખોટો જવાબ થઈ જશે. અહીંયા આપણે કરેક્શન કરીશું. 10559 ભાગ્યા 136 કરી નાખો ને તો 77.64 આવશે. અને હવે આ 136000 ની જગ્યાએ તમે આ 400000 કરી નાખો તો આ 10559 ભાગ્યા 400000 ગુણ્યા 1000 એટલે ભાગ્યા 400 કરો એટલે 26.39 કે 4 કહી શકાય, 26.4 એ આવશે સાદો પ્રજનન દર.
तो आ रीते आपणे कैलक्युलेशन्स करवा पड़से, कई माहिती आपी छे ए जोईने आपणे डिसिजन लई शकीशुं। तो अहींया आ चेप्टर कम्प्लीट करीए छीए, एक बे नाना नाना पॉइंट बाकी छे जे तमे तमारी रीते करी शकशो, बहु सिम्पल छे। तो अहींया आ चेप्टर कम्प्लीट करीए छीए, तमारो लेक्चर बीजो आवशे त्यारे तमारे डाउट्स होय ए डाउट्स तमे पूछी शकशो। અત્યારે જે કર્યું એમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો।